નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. હાલ રાજ્યમાં આગદા ઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીની સાથે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે, જ્યાં આગામી 5 દિવસ માટે સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગર, કચ્છ અને દ્વારકામાં હીટવેવની આગાહી કરાઈ છે. તો આગામી 5 દિવસ અમદાવાદનું તાપમાન 43-44 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए. इसमें कई जगहों पे जो है हीट वेव अलर्ट देखने को भी मिलेगा अगले 5 दिनों तक. इसमें अगर हम बात करें हीट वेव अलर्ट की, तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड जो है दो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट हैं कोस्टल एरियाज में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है. साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई. તો આગામી 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આગામી સમયમાં 43-44 ડિગ્રી તાપમાન રહી શકે છે. અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન, જ્યારે મહેસાણામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો જામનગરમાં 36 ડિગ્રી તાપમાન, તો જૂનાગઢમાં 38, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સૌથી વધારે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરી લઈએ. તો જે રીતે ગરમીને લઈને અત્યારે ખૂબ લૂ પડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક સ્થાન પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગરમીના તાપમાન ઉપર નજર કરી, પરંતુ સંવાદદાતા ધવલ અમદાવાદથી જોડાઈ ગયા છે અને શાહીસ સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે. ગરમીનો કેવો માહોલ છે આ બંને સ્થાન ઉપર તેની વાત કરીશું. ધવલ, સૌથી પહેલા અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે 43-44 ડિગ્રી તાપમાન રહી શકે છે. હજી ચોક્કસ રીમાં વાત કરવામાં આવે છે, જે પ્રમાણે હાલ આજ ગુજરાતની ગરમી છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદની અત્યારે હાલ જે તાપમાન છે જે 41-42 ડિગ્રી જે વચ્ચે જોવા મળી રહ્યું છે. બપોરના સમયે જે રોડ ઉપર છે તે સુમસામ જે પરિસ્થિતિ જેવો માહોલ પણ જોવા મળતો હોય છે, એટલે કે કહી શકાય કે તંત્ર પણ અત્યારે હાલ શાંતિ બન્યું છે. તંત્ર પણ અપીલ કરી રહ્યું છે કે કામ વગર જો ગરમી બહાર બપોરના સમયે ના નીકળતો અને જે તમે નીકળો છો તો પાણી જેવો પદાર્થ છે જે શરબત છે કે શેરડીનો રસ છે તે તમામે તમામ વસ્તુઓ વધુ પીવાની રાખજો. કારણ કે આ લૂ લાગવાના કારણે તાવ પણ આવી શકે છે, બીમારી પણ આવી શકે છે, એટલે કે તંત્ર પણ અત્યારે હાલ સચેત કરવામાં આવી રહ્યું છે. અને જે પ્રમાણે તમે કહી શકાય છે કે અમદાવાદમાં રસ્તાઓ છે તે ચિંતા પણ છે. અને બીજી બાજુ હવામાન વિભાગે પણ અત્યારે હાલ આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અમદાવાદનું જે તાપમાન છે તે 44-45 ડિગ્રી ની આસપાસ પહોંચે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે ગરમીનો પારો છે તે અમદાવાદમાં આગામી દિવસોમાં વધે છે. અને ક્યાંક ને ક્યાંક જે 2 દિવસ અગાઉ અમદાવાદમાં જે વરસાદ પડ્યો હતો, જે ઝાપટા પડ્યા હતા, તેને લઈને ક્યાંક ગરમાવો પણ થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી તે સમય ત્યારબાદ જે ગરમીનું પ્રમાણ છે તે અચાનક જ વધ્યું હતું. 38 ડિગ્રીમાંથી અચાનક 41 ડિગ્રી સુધી જે ગરમીનો પારો છે તે ગયો છે. એટલે કહી શકાય કે હજી 44 ડિગ્રી સુધી જવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી બાજુ જે તાપમાન વધી રહ્યું છે તેને જ લઈને સરકારે પણ એ વખતે જાહેર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, પોલીસ તંત્ર દ્વારા પણ કેટલાક
સિગ્નલો છે કે બપોરના સમયે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે વાહન ચાલકોને તડકામાં સિગ્નલમાં ન ઉભી રહેવું પડે તેના માટે પણ સાવચેતી કરવામાં આવી છે. એવું તંત્ર પણ અત્યારે હાલ લોકોને બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યું છે, કારણ કે તડકાથી બચવા માટેની તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. જી બિલકુલ ધવલ, આપ જોડાયેલા રહેશો. સુરતથી શાઈસ આપણી સાથે જોડાયેલા છે. શાઈસ, એક તરફ હવામાન વિભાગે જૂનના મધ્યમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે, પરંતુ એ પહેલા આપણે અત્યારે જોઈએ તો આગ ઓકતી ગરમી અત્યારે પડી રહી છે, સુરતનો શું હાલ છે? જે બિલકુલ સુરતની અંદર 39 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અને રસ્તા પર નીકળતા લોકો મોઢા પર માસ્ક અથવા તો રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે આ ઠંડક મળે તે માટે એક રસની લારી પર લોકો રસની ચુસ્કી પણ લેતા હોય છે. ત્યારે આપણી સાથે લોકો પણ ઉપસ્થિત છે. શું કહેશો, ગરમીનો કઈ રીતનો અનુભવ લઈ રહ્યા છે? આ સુરત શહેરમાં લગભગ 40 ડિગ્રી સેલ્સિયસના આસપાસ તાપમાન રહ્યું. આજે રાજ્યના 20 શહેરોમાં કમોસમી વરસાદનો માહોલ રહ્યો હતો. સુરતમાં પણ સવારમાં કમોસમી વરસાદનો માહોલ રહ્યો હતો, પરંતુ અત્યારે બપોરમાં લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો અત્યારે તો એક જ અપીલ કરીશ કે ઘરની બહાર તમે નીકળો છો તો માસ્ક કાં તો પોતાનું પ્રોટેક્શન પોષણ રાખશો એ કાઢી રાખશો. જે બિલકુલ લોકો પણ જણાવી રહ્યા છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. અને બીજી તરફ તંત્ર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ગરમી સતત વધી રહી છે. હવામાન વિભાગે જે રીતના એક તરફ હીટ વેવની આગાહી આપવામાં આવી છે, બીજી તરફ વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે શહેરની અંદર લોકો નીકળતા હોય છે બપોરના સમયે તો રૂમાલ સહિત જે માસ્ક હોય તે સાથે રાખવું જોઈએ અને પાણી વધુમાં વધુ પીવું જોઈએ તેવું તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરી છે. ત્યારે આજ રોજ 39 ડિગ્રી તાપમાનની વચ્ચે લોકો નીકળતા હોય તો રસ સહિતની જે તંત્રક વસ્તુ છે તેનો લાભ લેતા હોય છે. જી શાહીસ, અત્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે, સુરતમાં આને લઈને શું ખબર? જે બિલકુલ સુરતની અંદર 39 ડિગ્રી અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આપણે વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર પણ કમોસમી વરસાદ વહેલી સવારે જોવા મળ્યો હતો. સુરત શહેરની અંદર પણ વરસાદી માહોલ સવારે જોવા મળ્યો હતો. વરસાદ પડ્યા બાદ બપોરે સતત ગરમીથી લોકો અનુભવી રહ્યા છે, ત્યારે ઠંડક મેળવવા માટે અહીં જે યુવાનો છે તે પણ રસની ચુસ્કી લગાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ લોકો જે બહાર નીકળતા હોય તો તેમને માસ્ક સહિત પાણીની બોટલો હોય કે પછી રસ સહિતની જે વસ્તુઓ છે તે સાથે રાખવી જોઈએ તેવું તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. બીજી તરફ જે રીતના વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તેને લઈને પણ ખેડૂતોની અંદર ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. અને જે રીતના સાથે સાથે હીટવેવની આગાહીને લઈને પણ સુરત શહેરની અંદર રસ્તા પર લોકો ઓછા નજરે જોવા મળી રહ્યા છે. જી જી બિલકુલ, ધવલ પણ આપણી સાથે જોડાયેલા છે. ધવલ, અમદાવાદમાં હીટવેવને લઈને શું આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવ્યું છે કે આગળ કેટલા દિવસ સુધી તાપમાન વધુ રહેશે? જી ચોક્કસ, ના અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે જે ગરમીનો પારો છે તે 41 ડિગ્રી પહોંચ્યો છે અને જે પ્રમાણે કહી શકાય કે આગામી 5 દિવસ સુધી આ ગરમીનો પારો છે તે 45 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને બીજી બાજુ જે 5 જે શહેરો છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, ડીસા છે, તે તમામ શહેરોમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગરમીનો પારો સતત વધવાની જે સંભાવના છે તેવી પણ જોવા મળી રહી છે. કચ્છની નલિયા છે ત્યાં પણ તાપમાન વધી રહ્યું છે, એટલે કે કહી શકાય કે જે લઘુત્તમ મહત્તમ તાપમાન છે તે 45 ડિગ્રી સુધી અમદાવાદનું આગામી 5 દિવસમાં જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવાનું છે. તેમજ લઈને અત્યારે હાલ વાત કરવામાં આવે તો અમદાવાદના જે રોડ રસ્તાઓ છે તે સુમસાન બન્યા છે. જે પ્રમાણે લોકોને તમે જોઈ રહ્યા હોવ કે જે પ્રવાહી પદાર્થ છે તે પ્રવાહી પદાર્થ પીવાની લોકો વધુ પસંદ કરી રહ્યા હોય તેવું પણ આ ગરમીમાં જોવા મળે છે. પછી કે શેરડીના રસ્તા સંચ્યા છે કે પછી કોલ્ડ ડ્રિંક્સ દુકાનો છે, આઈસ્ક્રીમની દુકાનો છે, લસ્સી છે કે દહીં છે, તે તમામ લોકો અત્યારે હાલ શેરડીનું સેવન કરવાનું પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. તંત્ર પણ સાબદું બનેલું જોવા મળતું હશે. એટલે આગામી દિવસોમાં જે કહી શકાય કે 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તો નવાઈ નહીં. જી બિલકુલ ધવલ અને શાહી, તમારી સાથે જોડા બદલ આપનો આભાર.